हेलो विद्यार्थी मित्रों, श्री शिवम विद्या संकुल चित्तल ऑनलाइन एजुकेशन सिस्टम में आप सभी विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। धोरण 11 कॉमर्स विषय एसपीसीसी प्रकरण कंपनी की स्थापना विधि प्रकरण नंबर 3 कंपनी स्थापना विधि विषय आज आप माहिती मेळवशुं। पहला आप प्रस्तावना जोशुं। वाणिज्य व्यवस्था स्वरूप में विशाल व्यापार माटे कंपनी स्वरूप खूबज अनुकूल व्यवस्था है। कंपनी कृत्रिम व्यक्तित्व धरावे छे, तेनु कायदाकीय व्यक्तित्व आपोआप अस्तित्वमां आवतुं नथी। अस्तित्वमां आवा માટેની વિધિ જટિલ અને લાંબી છે। વ્યક્તિક માલિકીની સ્થાપના સરળતાથી થઈ શકે છે। ભાગીદારી પેઢીનું સ્વરૂપ વ્યક્તિક માલિકી કરતાં વિસ્તૃત છે। ભાગીદારી પેઢીની નોંધણી મર્યાદિત છે। તેની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી, અટપટી અને ખર્ચાળ છે। કંપની ધારાની જોગવાઈઓનું પાલન, જરૂરી દસ્તાવેજોની નોંધણી અને કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કંપની અસ્તિત્વમાં આવે છે। આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનારને સ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે જોઈએ કે વાણિજ્યનું સ્વરૂપ જેમ વિશાળ વધતું ગયું તેમ કંપનીની વધારે ને વધારે અનુકૂળતા ઊભી થઈ છે। સામાન્ય રીતે કંપની છે એક કાયદાકીય રીતે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવશે, એટલે કે કંપની છે વ્યક્તિ છે પરંતુ એ નિર્જીવ છે। પણ વ્યક્તિ કઈ રીતે છે કે કાયદાકીય જોગવાઈઓને આધીન કાયદાને ધ્યાનમાં રાખીને કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે। સામાન્ય રીતે કોઈ નાનો અમથો ધંધો શરૂ કરવો હોય, એક ભાગીદારી પેઢી શરૂ કરવી હોય તો એની કોઈ પણ પ્રકારની નોંધણી કરાવવી ફરજિયાત નથી। ચાલો ભાઈ, એક દુકાન રાખી લીધી, એમાં માલનો સ્ટોક કરી નાખ્યો અને વેપાર શરૂ કરી દીધો। ભાગીદારી પેઢી હોય તો હાલો બે પાર્ટનર દ્વારા કોઈ એક દુકાન રાખી દીધી, એમાં થોડુંક મૂડીરોકાણ કર્યું અને ધંધો શરૂ કરી દીધો। પરંતુ સામાન્ય રીતે કંપનીની સ્થાપના કરવી હોય, કંપનીની સ્થાપન કરવું હોય તો સામાન્ય રીતે એના માટે ઘણી બધી વિધિ છે અને આ વિધિ અટપટી, જટિલ અને ખર્ચાળ છે। જે લોકોને કંપનીની સ્થાપના માટેનો વિચાર આવે તે લોકોને કંપનીના સ્થાપક કે પ્રયોજક કે પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે અને કંપનીની શરૂઆત કરનારને કંપનીનો પ્રયોજક અથવા પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે। આગળ આપણે જોઈએ કંપનીનો અર્થ। કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલી કોઈ ચોક્કસ અર્થ નથી। બ્રિટિશ કોમન લો મુજબ કંપનીનો કાયદાકીય વ્યક્તિ અથવા કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ થાય છે, કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ જ અસર પડતી નથી। હવે કંપનીના અર્થ બાબતે આપણે જોઈએ કે કંપની માટે કોઈ ચોક્કસ અર્થ નથી, પરંતુ બ્રિટિશ કોમન લો મુજબ કંપની છે એ કાયદાકીય વ્યક્તિ છે, એ એક કૃત્રિમ વ્યક્તિ છે એવો સામાન્ય અર્થ થાય છે। કંપનીમાં ભાગીદારો આવે, જાય, મૃત્યુ પામે અથવા નિવૃત્ત થાય તો કંપની છે એ બંધ થતી નથી અથવા એના ઉપર કોઈ પણ પ્રકારની અસર પડતી નથી। એટલે માત્ર ટૂંકમાં એટલું યાદ રાખવાનું, કંપની એક કાયદાકીય વ્યક્તિ છે અને કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે। હવે આપણે વ્યાખ્યા જોઈએ કંપની ધારા 2013 પ્રમાણે। કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલાં કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની। આ નવો કંપની ધારો તબક્કાવાર લાગુ પાડવામાં આવે છે। હવે કંપનીની વ્યાખ્યાની વાત કરીએ તો શોર્ટકટ વ્યાખ્યા છે કે છેલ્લો જે કંપની ધારો 2013 પ્રમાણે કાયદાકીય બાબતો જોગવાઈને આધીન જે સ્થપાયેલી કે કંપની ધારા પ્રમાણે નક્કી કરાયેલી કૃત્રિમ પેઢી એટલે કંપની એવો અર્થ થાય છે। ફરી વખત રિપીટ કરીએ કે કંપની ધારાના 2013ની જોગવાઈઓ અને કાયદાકીય બાબતોને આધારે આ જોગવાઈઓને આધીન સ્થપાયેલી કૃત્રિમ પેઢી એટલે કંપની એવો એનો અર્થ થાય છે। હવે આપણે કંપનીના લક્ષણો જોઈએ કે ભાઈ સામાન્ય રીતે કંપની એક કૃત્રિમ વ્યક્તિ છે તો એના પણ કંઈક લક્ષણો હોય છે અને લક્ષણોને આધીન તે વ્યક્તિ કૃત્રિમ વ્યક્તિ છે તેવું કહી શકાય છે। તો એમાં પહેલું સ્વયં વ્યક્તિત્વ અથવા સ્વતંત્ર વ્યક્તિત્વ। કંપનીનું વ્યક્તિત્વ સ્વતંત્ર છે, આ એક વિશિષ્ટ લક્ષણ છે। આમ કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ છે, એટલે કે સ્વતંત્ર વ્યક્તિત્વ જેવી રીતે અલગ અલગ વ્યક્તિઓ હોય
એ દરેક વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્ર હોય છે. પછી સામાન્ય રીતે મજૂરથી માંડીને માલિક સુધી એ દરેક વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્ર હોય છે અને દરેકને પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ હોય છે. તેવી જ રીતે કંપનીને પણ કાયદાકીય બાબતોને આધીન સ્વતંત્ર વ્યક્તિત્વ છે અને એ કૃત્રિમ વ્યક્તિત્વ તરીકે પોતાનું પાલન કરે છે. ત્યાર પછી આગળ જોઈએ કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી, કે ભાઈ કંપની કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે, કંપની વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારીની માલિક છે, પરંતુ સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલ શેર પૂરતી જ મર્યાદિત હોય છે. છતાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની પણ રચના થઈ શકે છે. હવે આમાં આપણે વાત કરીએ કે ભાઈ કંપની છે એ કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે, કંપની વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારીની માલિક છે. જેવી રીતે જે વ્યક્તિ આગળ જેટલી સંપત્તિ હોય એ સંપત્તિ પૂરતો એ માલિક હોય છે, એ સંપત્તિ પૂરતી એની જવાબદારી હોય છે, એ સિવાયની વધારેની કોઈ જવાબદારી તેની હોતી નથી. તેવી જ રીતે કંપની સાથે ઘણા બધા માલિકો જોડાયેલા હોય છે. જે જે લોકો શેર ધરાવતા હોય છે એ કંપનીના માલિકો હોય છે અને તે લોકોની જવાબદારી જેટલા શેર ખરીદ્યા હોય એને આધીન અથવા તે પૂરતી જ હોય છે, તેનાથી વધારે હોતી નથી. પરંતુ ઘણી કંપની એવી હોય છે જે અમર્યાદિત જવાબદારીવાળી હોય છે અને ઘણી વખત આવી અમર્યાદિત જવાબદારીવાળી કંપનીનું સ્વરૂપ વિસ્તૃત હોય છે અને આવી અમર્યાદિત જવાબદારી કંપનીઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે અને તેની રચના ખૂબ જ ઓછી થતી હોય છે. ત્યાર પછી જોઈએ કે કાયમી અસ્તિત્વ, કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે અને તે કાયમી અસ્તિત્વ ધરાવે છે, તેના સભ્યોના મૃત્યુ કે માંદગીની કંપનીના અસ્તિત્વ ઉપર અસર થતી નથી. કે ભાઈ જેવી રીતે કોઈ વ્યક્તિ હોય એ કાયમી હોય છે, એનું મૃત્યુ થાય તો એ એના નામ ઉપર કંઈ અસર થતી નથી, તો તેવી જ રીતે કંપની પણ એક કાયમી અસ્તિત્વ ધરાવે છે. શા માટે? કારણ કે કાયદાકીય બાબતોને આધીન છે, એટલે તેની સાથે જે જે માલિકો શેરહોલ્ડરો જોડાયેલા હોય, સંચાલકો જોડાયેલા હોય, તેનું મૃત્યુ થાય અથવા એ વ્યક્તિ નાદાર જાહેર થાય અથવા તેને કોઈ માંદગીનું કારણ આવેલું હોય, તો એ લોકોને આધારે આ કંપની ઉપર કોઈ અસર પડતી નથી. તેથી કંપની છે એ કાયમી અસ્તિત્વ ધરાવતી એક પેઢી છે. ત્યારબાદ આગળ જોઈએ કે અલગ મિલકત, કંપની એક અલગ વ્યક્તિ હોવાને કારણે તે પોતાના નામે મિલકત ખરીદી શકે છે, વેચી શકે છે, કોઈ પણ શેરહોલ્ડરનો કંપનીની મિલકત ઉપર કોઈ અધિકાર નથી. હવે કંપની છે એક કૃત્રિમ વ્યક્તિ હોવાને કારણે તે કોઈ પણ મિલકત ખરીદી શકે છે અને કોઈ પણ મિલકત વેચી શકે છે. કંપનીમાં કોઈ મિલકત દાખલા તરીકે ખરીદવામાં આવી હોય તો કંપનીના નામે એનું બિલ થાય છે, કંપનીમાં કોઈ મિલકત વેચવામાં આવી હોય તો કંપનીના નામે એનું બિલ થાય છે, કોઈ પણ શેરહોલ્ડરના નામે કે કોઈ સંચાલકના નામે કે સેક્રેટરીના નામે તેનું બિલ થતું નથી. એટલે કંપની પોતાની અલગ મિલકત ધરાવે છે, એટલે ટૂંકમાં કંપની મિલકત ખરીદી પણ શકે છે અને વેચી પણ શકે છે. ત્યાર પછી આગળ જોઈએ કે શેરોનું હસ્તાંતરણ, નિયમનપત્રમાં જણાવેલ નિયમો અનુસાર કંપનીના શેરની ફેરબદલી થઈ શકે છે. પ્રશ્ન થાય નિયમનપત્ર એટલે શું? કંપની ચલાવવા માટે જે જરૂરી નિયમો, જરૂરી જોગવાઈઓ, જરૂરી કરારો જે દસ્તાવેજમાં દર્શાવેલા હોય તેવા પત્રકને કંપનીનું નિયમનપત્ર કહે છે. તો આ નિયમનપત્રને આધારે જે તે કંપની પોતાના શેરની ફેરબદલી કરી શકે છે, શેર બહાર પાડી શકે છે, શેર જપ્ત કરી શકે છે, ટૂંકમાં શેરની કોઈ પણ કામગીરી નિયમનપત્રને આધીન કરી શકે છે. ત્યારબાદ કંપની દાવો કરી શકે છે, કંપની ઉપર દાવો થઈ શકે છે. કંપની કાયદાની નજરમાં એક કાયદાકીય વ્યક્તિ હોવાના કારણે તે કોઈની પણ સામે કાયદાકીય પગલાં લઈ શકે છે. તેવી જ રીતે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ કંપનીના કરાર ભંગ કે અન્ય કારણસર કંપની સામે દાવો કરી શકે. સામાન્ય રીતે કંપની છે એક કૃત્રિમ વ્યક્તિ છે, કંપની સાથે ઘણા બધા લોકો જોડાયેલા હોય છે. એટલે કે કેવા કેવા લોકો? સંચાલકો, સેક્રેટરી, શેરહોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડરો અને જાહેર જનતાઓ. તો કંપની સાથે કોઈ સંચાલક મંડળના સભ્યો છેતરપિંડી કરે, સેક્રેટરી છેતરપિંડી કરે, કોઈ અન્ય બહારની વ્યક્તિ છેતરપિંડી કરે તો કંપની તેના ઉપર દાવો કરી શકે છે. એનાથી ઊંધું જો કંપની
अन्य कोई व्यक्तियों साथ छेतरपिंडी करे। कंपनी अन्य कोई व्यक्तियों साथ छेतरपिंडी करे, कंपनी खराब मालनू उत्पादन करे और मार्केट में वेचाण करे, तो बाहरना लोको अथवा तेनी साथे जोड़ायेला लोको कंपनी ऊपर पण दावो करी शके छे। एटले के टूंक में कंपनी दावो करी शके छे अने अन्य लोको कंपनी ऊपर पण दावो करी शके छे। त्यार पछी आगळ जोईए व्यावसायिक संचालन। कॉर्पोरेट क्षेत्र व्यावसायिक मैनेजरो ने आकर्षवानी क्षमता धरावे छे। व्यावसायिक मैनेजरो कार्यदक्ष अने गतिशील होय छे, जे कंपनी ने प्रगति में शिखरे लई जई शके छे। एटले के कंपनी नुं खूब ज महत्वनुं लक्षण छे व्यावसायिक संचालन। सामान्य रीते कंपनीनुं संचालन करवा माटे सारा मैनेजरनी अने सारा सेक्रेटरीनी जरूर पड़े छे। तो जेवी रीते कॉर्पोरेट क्षेत्रमां सारा सारा मैनेजरो होय અને ક્ષેત્રને આગળ લઈ જવામાં આવે છે, તેવી જ રીતે કંપનીમાં પણ સારા મેનેજરો અને સારા સેક્રેટરીને કારણે કંપનીનું નામ વિશાળ ક્ષેત્રમાં વિસ્તારી શકે છે અને કંપનીને ઊંચા શિખરો પાર કરાવી શકે છે। ત્યારબાદ છેલ્લું લક્ષણ જોઈએ તે નાણાકીય વ્યવસ્થા। કંપની શેર કે ડિબેન્ચર દ્વારા એકઠી કરેલી મૂડીથી ધંધોની શરૂઆત કરે છે। કે ભાઈ નાણાકીય વ્યવસ્થા, તો એના માટે એક તમે સામાન્ય રીતે કહો કે જેવી રીતે આપણા શરીરમાં લોહી ન હોય તો શરીર ચાલી શકતું નથી અથવા શરીર ટકી શકતું નથી, તો તેવી જ રીતે ધંધાકીય બાબતમાં નાણું છે એક રક્ત સમાન છે। જો ધંધાકીય બાબતમાં ખૂબ જ મહત્ત્વનું કોઈ પરિબળ હોય તો તે છે નાણું, અને નાણું હોય તો જ ધંધો શરૂ કરી શકાય છે, કંપની શરૂ કરાવી શકાય છે। તો આવી નાણાકીય સગવડતા કંપની કઈ રીતે મેળવી શકે કે શેર બહાર પાડી અને ડિબેન્ચર બહાર પાડી અને નાણાકીય બાબતોને આધીન આવી મૂડીથી કંપની પોતાનો ધંધો શરૂ કરી શકે છે। હવે આપણે જોઈશું કંપનીની સ્થાપના વિધિ। સામાન્ય રીતે તમારે કોઈ નાની દુકાન હોય, કોઈ શોરૂમ તૈયાર કરવો હોય, કોઈ પાર્ટનર અથવા ભાગીદારી પેઢી તૈયાર કરવી હોય, તો એના માટે તમારે કોઈ પણ પ્રકારની નોંધણી કરાવવી ફરજિયાત નથી કે અગાઉથી ઘણા બધા તબક્કા કે કાગળો તૈયાર કરવા જરૂરી નથી। પરંતુ કંપનીનું અસ્તિત્વ અથવા કંપની તમારે સ્થાપવી છે, કંપની તમારે બનાવવી છે, તો તે બનાવવા માટે અથવા તેનો વિચાર કર્યા પછી ઘણી બધી પ્રક્રિયા અજમાવી પડે છે, અને એની પહેલી પ્રક્રિયા છે સ્થાપના વિધિ। તો એના વિશે આપણે જોઈએ। કંપનીની સ્થાપના કરવામાં ઘણી બધી કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવું પડે છે। સ્થાપના વિધિ જટિલ અને ખર્ચાળ છે, આ કાર્ય અચાનક થઈ શકતું નથી, તે માટે નીચેના તબક્કામાંથી પસાર થવું પડે છે। એમાં પહેલો તબક્કો છે સ્થાપના પહેલાંનો તબક્કો અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો। તો આ બે તબક્કાઓ વિશે આપણે માહિતી મેળવશું। એમાં પહેલો તબક્કો છે સ્થાપના પહેલાંનો તબક્કો। આ કંપનીની સ્થાપનાનો પ્રથમ તબક્કો છે। આ પ્રારંભિક તબક્કામાં કંપની સ્થાપવાની વ્યવહારુ શક્યતા, સાધનોની ઉપલબ્ધિ અને મૂડી વિશે તપાસ કરવામાં આવે છે। આમ કંપનીની સ્થાપનાના નીચેના તબક્કામાંથી આપણે પસાર થશું કે ભાઈ સ્થાપના પહેલાંનો તબક્કો છે તો એમાં જે જે લોકોને કંપનીની સ્થાપના કરવી છે તો એને પહેલાં તો વિચાર આવે છે કે ભાઈ આપણે કેવા પ્રકારની કંપનીની સ્થાપના કરવી છે, તેમાં કેવી કેવી વસ્તુઓનું ઉત્પાદન કરવું છે, એ વસ્તુનું ઉત્પાદન કરવા માટે કયા કયા સાધનોની જરૂરિયાત ઊભી થશે, એ સાધનો મેળવવા માટે ખરીદવા માટે કેટલું નાણાકીય બજેટ જોશે, કેટલી મૂડી આપણી આગળ છે અને ઓછીની મૂડી કેટલી લેવી પડશે, આ બધી જ બાબતો સ્થાપના પહેલાંના તબક્કામાં આવે છે। ટૂંકમાં વિચાર કંપની સ્થાપવાનો આવે ત્યાંથી શરૂ કરીને પ્રમાણપત્ર મેળવવા સુધીનો પ્રથમ તબક્કો એટલે સ્થાપના પહેલાંનો તબક્કો। હવે સ્થાપના પહેલાંનો જે તબક્કો છે તો એના પાસે પેટા તબક્કા છે, તો એના વિશે આપણે માહિતી મેળવશું। એમાં પહેલો તબક્કો છે ધંધાનો સ્થાપનાનો વિચાર। કંપની સ્વરૂપમાં ધંધાની સ્થાપના અંગેનો ખ્યાલ એક વ્યક્તિને કે વ્યક્તિના સમૂહને ઉદ્ભવે છે। આ ખ્યાલ ધંધાની સ્થાપના તરફ દોરી જાય છે। સ્થાપકના આ બીજારોપણને તેની કલ્પના શક્તિ અને સર્જકતા પોષે છે। તેમાં રહેલા જોખમો ઉઠાવવા તૈયાર હોય છે અને માનવ શક્તિ તેમજ માલસામાનને ક્રિયાશીલ કરી ધંધા તરફ વાળે છે।
ત્યારે કંપની અસ્તિત્વમાં આવે છે, એટલા માટે કંપનીને પ્રવર્તકનો માનસ પુત્ર કહેવામાં આવે છે. તો પહેલો મુદ્દો કયો છે કે ધંધાનો સ્થાપનાનો વિચાર, કે ભાઈ કોઈ પણ ધંધો સ્થાપવો હોય તો એના માટે પહેલાં વિચાર આવે, કોઈ પણ કંપની સ્થાપવી તો એના માટે પહેલાં વિચાર આવે. એ વિચાર એક વ્યક્તિને પણ આવી શકે, એક કરતાં વધારે વ્યક્તિને આવી શકે, અથવા આખા સમૂહને આવી શકે. એ વિચાર આવ્યા બાદ તેમાં ઘણા બધા જોખમો આવશે. એ જોખમો ઉઠાવવા માટેની આપણામાં શક્તિ હોવી જોઈએ, તેમજ તેમાં નાણું એકઠું કરવાની પણ શક્તિ હોવી જોઈએ. માલ સામાન કેટલો લાવવો, કેટલો વેચાતો લાવવો, કેટલો આપણે આગળ ઉપલબ્ધ છે, તે બધી જ બાબતોનો વિચાર આ પ્રથમ તબક્કામાં આવે છે. તો આ વિચાર શક્તિને આધીન કંપનીની શરૂઆત થાય છે. તો આ વિચાર કરનાર વ્યક્તિને કે વ્યક્તિઓને કંપનીનો માણસ પુત્ર તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે કહેશું પ્રવર્તક. બીજો મુદ્દો છે પ્રાથમિક તપાસ. વૈચારિક ખ્યાલની શક્યતાઓ નિષ્ણાંતો દ્વારા તપાસવામાં આવે છે. આવક અને ખર્ચ અંગે અંદાજ લગાવવામાં આવે છે, અને જો પરિણામ સંતોષકારક હોય તો ધનિષ્ઠ તપાસ કરવામાં આવે છે. એટલે કે સામાન્ય રીતે તમને માહિતી આપું કે આપણે કોઈ મકાન બનાવવું હોય તો મકાન બનાવવા માટે એના આપણે એન્જિનિયરને આપણે મળીએ છીએ કે ભાઈ આટલી જગ્યા છે, તો આ જગ્યામાં કેવું મકાન, કેટલા એમાં પથ્થર, કેટલી ઈંટો, કેટલી સિમેન્ટ, એ વિશે આપણે એની આગળથી જાણીએ છીએ અને એ આપણને માહિતી આપે છે. તો તેવી જ રીતે કંપનીની સ્થાપના કરવા માટે જે મહત્ત્વના નિષ્ણાંતો હોય તેને પણ તેનો પણ વિચાર આમાં જોડવામાં આવે છે કે ભાઈ આમાં કેટલો ખર્ચ થશે, કેવા પરિણામો મળશે, કેવા લાભો મળશે. જો એનો સંતોષકારક જવાબ લાગે તો આગળની પ્રક્રિયા અપનાવવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ કે વિગતવાર તપાસ. જો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો વિપરીત પરિણામો આવી શકે છે. સરકારની નીતિ, કાનૂની નિયંત્રણો, કાચા માલની ઉપલબ્ધિ, માંગ અને પુરવઠાની સ્થિતિ, સહાયક સેવાઓની સગવડ વગેરે બાબતો અંગે ચકાસણી કરી તપાસ કરાય છે. વિગતવાર તપાસથી ચિત્ર સ્પષ્ટ બને છે અને આગળ વધવું કે યોજના પડતી મૂકવી તે અંગે નિર્ણય લેવાય છે. ખૂબ જ મહત્ત્વની બાબત છે કે ભાઈ પ્રાથમિક તપાસ કર્યા બાદ વિગતવાર તપાસ કરવામાં આવે છે. તો વિગતવાર તપાસમાં કેવી કેવી બાબતો, કે આપણે જે કંપની સ્થાપીએ છીએ એના માટે કાનૂની નીતિ કેવી છે, સરકારની નીતિ કેવી છે, સરકાર એમાં આપણને ઉપયોગી થઈ શકે છે અથવા સરકાર એમાં ટેક્સ વસૂલ કરી શકે છે. પછી કાનૂની નિયંત્રણ, કે ભાઈ એમાં આપણે જે કંપની સ્થાપીએ છીએ એ બાબતમાં કાનૂની નિયંત્રણો કેવા છે, કે ભાઈ અમુક અમુક બાબતોમાં છૂટછાટ આપે છે કે નહીં, કે સરકારનું કડક એમાં વલણ છે, તો આ બાબતે ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યારબાદ કાચા માલની ઉપલબ્ધિ, આપણે જે કંપનીમાં વસ્તુનું ઉત્પાદન કરવાનું છે તો એના માટે આપણને કાચો માલ ક્યાંથી, કેટલો, કેવી રીતે અને સરળતાથી પ્રાપ્ત થશે કે નહીં, જો ન થાય તો આ વિચાર કરવો યોગ્ય છે નહીં. ત્યાર પછી આપણે જે માલનું ઉત્પાદન કરવા માંગીએ છીએ એ માલની બજારમાં માંગ છે કે નહીં, એનો પુરવઠો આપણે પૂરેપૂરો આપી શકશું કે નહીં, એની સ્થિતિ એટલે ટૂંકમાં માંગ અને પુરવઠાની સ્થિતિ પણ ધ્યાનમાં લેવી પડે છે. આ ઉપરાંત સહાયક સેવાઓની સગવડ, એટલે કે ભાઈ કંપનીની જ્યાં આપણે સ્થાપના કરવા માંગીએ છીએ ત્યાં વીજળીની સુવિધા કેવી છે, ત્યાં પાણીની સુવિધા કેવી છે, ત્યાં વાહન વ્યવહારની સુવિધા કેવી છે, ત્યાં સંદેશા વ્યવહારની સુવિધા કેવી છે, આ બધી સુવિધા સસ્તા દરે આપણને ઉપલબ્ધ થાય છે કે નહીં, તો તે પણ ખૂબ જ મહત્ત્વનું છે. આ બધી જ બાબતોની તપાસ કર્યા બાદ આપણને કંપની સ્થાપવા માટેનું ચિત્ર સામે ઊભું થાય છે. જો આ સંતોષકારક લાગે તો કંપનીની સ્થાપના કરી શકાય છે, અથવા તો એનો નિર્ણય જે લીધો યોગ્ય છે, નકર તે નિર્ણય યોગ્ય છે નહીં. બસ, થેન્ક યુ, વેલકમ.